થોડા દિવસ પહેલાની વાત છે, હું કોઈના ઘરે ગયો હતો અને એમને ત્યાં ઘરમાં ભીતે લટકતી પેલી ફોટો ફ્રેમ દેખાઈ, જેમાં એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો જોયો. જૂના જમાનામાં બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો કેવા હતા, જેમાં હસબન્ડ ને વાઈફ બંને એક જ દિશામાં જોતા હોય, બંનેના ચહેરા પર માંડ થોડું થોડું સ્માઇલ હોય. ફોટો પડાવતી વખતે સ્માઇલ કેવી રીતે કરવાનું એ વર્ષો પહેલા કોઈને ખબર જ નહોતી ને, એટલે હોઠ ખુલ્યા જ ના હોય એવું ઝાંખું ઝાંખું સ્મિત. વર્ષો પહેલા લગ્નોમાં ફોટોગ્રાફર્સ નહોતા, કારણ કે આટલા બધા કેમેરાઝ નહોતા. કેમેરા કોઈની પાસે હોય એ તો અજાયબી ગણાતી. લગ્ન પછી સ્ટુડિયોમાં જઈને લોકો ફોટો પડાવતા. લગ્ન પછી સ્ટુડિયોમાં સ્પેશિયલી જવાનું એ આખો આમ તહેવાર હોય. વાઈફ સાડીમાં અને હસબન્ડ ટાઈ અને કોટ પહેરીને સ્પેશિયલી સ્ટુડિયોમાં ફોટો પડાવવા જાય, અથવા તો ઘરે બોલાવે ફોટોગ્રાફરને અને ફોટો પડાવે. એમાં હસબન્ડે માથે કાળી ટોપી પહેરી હોય, વાઈફે માથે ઓઢેલું હોય, હા બધા એક સરખા ફોટો જોવા મળતા. અને એ એક ફોટો પડાવ્યા પછી કેટલાય દિવસો સુધી સ્ટુડિયોના ધક્કા ખાવા પડે, ને છેવટે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો જ્યારે મળે ત્યારે કોઈ એમ કિંમતી ખજાનો મળી ગયાનો આનંદ થયો હોય. જ્યારે આ કમબખ્ત કેમેરા નહોતો ત્યારે દરેક વસ્તુ એના મૂળ સ્વરૂપે દેખાતી. લગ્નની વિધિમાં લગ્નની વિધિ પર ધ્યાન રહેતું, ફોટો કેવો પડે છે એમાં નહીં. આજકાલ તો બધાનું ધ્યાન ફોટામાં જ હોય, ફરવા ગયા હોય તોય ફોટા, લગ્નમાંય ફોટા, લગ્નની પહેલા પ્રી વેડિંગ મ્યુઝિક વિડીયો બને, એનું અલગથી શોપિંગ થાય, પ્રી વેડિંગ માટે આખું અલગથી પ્લાન થાય, ડેસ્ટિનેશન પ્લાન થાય. અરે બાપરે એટલા બધા ધખારા. જ્યારે આ કેમેરા નહોતો ત્યારે એન્ગેજમેન્ટથી લઈને મેરેજ સુધીનો ટાઈમ ગોલ્ડન પીરિયડ કહેવાતો. આપણા પપ્પા મમ્મીઓના ટાઈમે આ ગોલ્ડન પીરિયડના ફોટા નહોતા પડતા, પણ એની મેમરીઝ એ યાદ કરે ને ત્યારે આજે પણ મમ્મીની આંખોમાં 20 વર્ષની છોકરી જેવી ચમક તરી આવે. કેમ? કારણ કે બધું જ યાદ છે ગોલ્ડન પીરિયડ વાળું. આજે કેવું છે ખબર છે? ફોટા બહુ છે પણ એકે ફોટો યાદ નથી રહેતો. પહેલાં કેવું હતું, એક જ ફોટો હોય પણ એ યાદ રહેતો. તમે જુઓ ને, તમે દિવાળીમાં કેટલાય ફોટા પડાવ્યા, એમાંથી યાદ કેટલા રહ્યા? યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.